अनुसूचित जाति जनजाति उत्पीड़न साथ जोड़ायेलो कायदो एटले के एससी एसटी एक्ट नी जोगवाई में गत वर्ष सरकार तरफ थी करवामां आवेला संसाधनों ने सुप्रीम कोर्टे यथावत राख्या छे। जस्टिस अरुण मिश्रा, जस्टिस विनीत सरन अने जस्टिस रविन्द्र भट्टनी बेंच आ मामला में सुनावणी करी हती। बेंचे सोमवारे आ मामला में 2-1 चुकादो आप्यो, एटले के 2 जज चुकादाना पक्षमां हता अने 1 जजे तेनाथी अलग मत आप्यो हतो। एससी एसटी एक्टमां सौथी मोटो चुकादो सुप्रीम कोर्टे आप्यो, महत्वपूर्ण चुकादो। एससी एसटी एक्टमां तुरंत धरपकड़नी जोगवाई यथावत। एससी एसटी संशोधन कायदा 2018 वेलिडिटी ने पड़कारती अरजी पर सुप्रीम कोर्टे चुकादो संभळाव्यो छे। टोचनी अदालते पोताना निर्णयमां कह्युं के आ एक्टमां तरत धरपकड़नी जोगवाई चालू रहेशे અને આ કાયદાની અંતર્ગત કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન મળશે નહીં। જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે 2-1 ના નિર્ણયને સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા આની પહેલાના નિર્ણયમાં કરાયેલા સંશોધનને યથાવત રાખ્યા છે। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયના પહેલા નિર્ણયને બદલતા એસસી એસટી એક્ટમાં તરત ધરપકડ અને આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈ ચાલુ રાખી હતી। ધરપકડ પહેલા મંજૂરીની હતી જોગવાઈ, આગોતરા જામીનની પણ હતી જોગવાઈ। 20 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે એસસી એસટી એક્ટના ધરપકડની જોગવાઈને લઈ એક ડ્રાફ્ટ કર્યો હતો અને આગોતરા જામીનની જોગવાઈ કરી દીધી હતી। સુપ્રીમ કોર્ટે એસસી એસટી એક્ટમાં ફેરફાર કરતા કહ્યું હતું કે સરકારી કર્મચારી અધિકારી પર આરોપ મૂક્યો છે તો તેમની ધરપકડથી પહેલા વિભાગમાંથી મંજૂરી લેવી પડશે અને સામાન્ય પ્રજા પર આરોપ છે તો એસએસપી સ્તરના પોલીસ અધિકારી પાસેથી મંજૂરી લેવી પડશે। સાથોસાથ એફઆઈઆર પહેલા પ્રારંભિક તપાસની જોગવાઈ કરી દીધી હતી। નવા ચુકાદામાં શું છે ખાસ? હવે એફઆઈઆર પહેલા તપાસ જરૂરી નહીં, વરિષ્ઠ પોલીસ અધિકારીની મંજૂરી પણ લેવી જરૂરી નહીં। જો મામલો બને નહીં તો એફઆઈઆર રદ કરી શકાય। આગોતરા જામીનનો ઉપયોગ સંસદની ઈચ્છા વિરુદ્ધ। ચુકાદા બાદ અરજદાર પ્રિયા શર્માએ કહ્યું, માર્ચ 2018માં કોર્ટે કહ્યું હતું કે એફઆઈઆર નોંધતા પહેલા અધિકારીઓની મંજૂરી લેવી પડશે, પછીથી જ એફઆઈઆર નોંધાશે। જો કે હવે એફઆઈઆર નોંધાવવા માટે તેની જરૂરિયાત રહેશે નહીં, એટલે કે એસટી એક્ટ તેના મૂળરૂપમાં લાગુ રહેશે। જો કે કોર્ટને લાગે છે કે આરોપીની વિરુદ્ધ કોઈ સબૂત નથી તો તે આગોતરા જામીન માટે અરજી કરી શકે છે। એક અન્ય વકીલે કહ્યું કે કોર્ટે કહ્યું કે આ મામલામાં આગોતરા જામીન આપવામાં આવશે। એફઆઈઆર અને ધરપકડ અલગ અલગ પ્રક્રિયા છે। બ્યુરો રિપોર્ટ, મંદવે ન્યૂઝ।